नमस्कार विद्यार्थी मित्रों, विषय पर्यावरण विषयांक पाठ 19 अपना साथे धोरण 3 अपना साथे पाठ 19 विद्यार्थियों आसपास का वातावरण ये अपने आजूबाजू वातावरण पर्यावरण प्राणियों लेके पशु पंखी जीव जंतु प्रति संवेदनशीलता दर्शावे तथा तेमने संभाल राखी सके पोताना रोजिंदा जीवन में प्राणियों की उपयोगी उपयोगिता ने माहिती मेळवी शके। विद्यार्थियों ने प्राणियों जीव जंतु पक्षियों प्रति संवेदनशीलता उपयोगिता विषय आपणे पाठ में अपनी आसपास रहता बदा प्राणियों अपना मित्र ये अपनी आजूबाजू रहे ये प्राणी अपना मित्र है। दरेक प्राणी में आकार कद रंग खोराक अने रेखानी दृष्टि विविधता जोवा मळे छे। दरेक प्राणी में आकार कद रंग खोराक गायब थाय दवा ले जावा
પંખીઓને પીવા માટે વાસણમાં પાણી ભરો, પંખીઓને પીવા માટે વાસણમાં પાણી ભરો, તેમના માટે ચબુતરામાં જળ નાખો, આ પણ આપણે કરી શકીએ છીએ. તો વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ, જીવ જંતુઓ ને આપણે હાનિ પહોંચાડવી જોઈએ નહીં, એમના માટે આપણે મિત્રભાવ અને સંવેદનશીલતા રાખવી જોઈએ. છતના પંખામાંથી ટક અવાજ સાંભળ્યો, છતના પંખામાં ટક અવાજ આવ્યો, બધાએ અવાજ સાંભળ્યો, જે ઘરનો જે છતનો પંખો ઉપર ફરતો હતો ત્યાં ટક અવાજ આવ્યો અને બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈર્ષ્યા થઈ, જુઓ જુઓ એક પંખીને ઈર્ષ્યા થઈ. પીટરે તરત ઊભા થઈ પંખીને પકડ્યું, પીટરે તરત ઊભા થઈ ને પંખામાંથી પંખો બંધ કર્યો ને પંખામાંથી પંખીને પકડી લીધું. પંખી પીડાતો, પંખી પીડાતો, નવજોત અને હરભજન ઝડપથી વાટકામાંથી પાણી લાવે, નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવે. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેર્યો, જે પંખી પકડ્યું હતું તેની ઉપર પીટરે પ્રેમથી હાથ ફેર્યો હતો. કોની ઉપર ફેર્યો હતો? પંખી ઉપર પીટરે પ્રેમથી હાથ ફેર્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાળતો થયો, જે પંખી હતું તેની ચાંચ આગળ જે પાણી ભરવા હતું એ વાળતો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું, તે પાંખો હલાવતો, પંખી જીવતું હતું, મર્યું નહોતું. પંખીએ થોડું પાણી પીધું અને પાંખો હલાવતો હતો. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. નવજોતે દરેક મિત્રોને કહ્યું કે તમે પાછા ખસી જાઓ. બધાએ જોયું પંખી ઉડવાની નથામણ કરતું હતું, બધાએ જોયું એટલે પંખી ઉડવાની નથામણ કરતું હતું. થોડી જ વારમાં એ પંખી ઉડી ગયું. બીજા દિવસે શાળામાં બાળકોએ પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બીજા દિવસે બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બધાને જાણવું હતું, બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતી, હજી ગઈકાલે પંખામાં આવી ગયું ને એને ઈજા થઈ હતી એ જ પંખી હતી, એવું બધાને જાણવું હતું. બીજું, તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. બીજું તરફ એક કામ કર્યું, તેઓએ તરત પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળીઓ પાડવા માંડ્યા, પંખીને જોવા માટે તેઓ તાળીઓ પાડવા માંડ્યા. યાદ કરવાનું કરો, એકમની વિગતને આધારે નીચે આપેલ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. હવે હજી વાક્યો આપેલા છે, પેજ નંબર 190 થી શું કરો, એ વાક્યો અવળાવો છો, એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના. તો પહેલું વાક્ય છે પંખી ઉડી ગયું, બીજું વાક્ય છે પહેલું એ રીતનું લખેલું છે પંખી ઉડી ગયું, પંખીને પંખાથી ઈર્જા થઈ હતી, પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેર્યો, બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું, નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈને આવે. તો પહેલું વાક્ય એ રીતનું હે, ક્રમમાં ગોઠવતા
ને વરખડમાં પડતું જોયું. બીજું વાક્ય છે પંખીને પંખાથી ઈજા થઈ હતી. ત્રીજું વાક્ય છે નવ જોડ